નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અતિકવારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય સત્રાંત કસોટી પેપર સોલ્યુશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે, જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા. જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે. આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળવીને ગીત, સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મુકેલા છે, જે આપ નિહાળશો. તો મિત્રો, આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો, જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે. ધન્યવાદ. 5/4/2024 વાર શુક્રવાર, ધોરણ 5 વિષય ગણિતના પેપરનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1, નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં એક નકશો આપેલો છે, તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલું, પંચાયત ઓફિસ ટાવરની કઈ દિશામાં આવેલી છે? તો પંચાયત ઓફિસ એ ટાવરની પશ્ચિમ દિશામાં આવેલું છે. બીજું, મંદિર મોલની કઈ દિશામાં આવેલું છે? તો જે મંદિર છે એ મોલની પૂર્વ દિશામાં આવેલું છે. ત્રીજું, મંદિર અને શાળા વચ્ચે શું આવેલું છે? તો મંદિર અને શાળા વચ્ચે શું આવેલું છે? બગીચો આવેલો છે. ચોથું, બગીચો શાળાની કઈ દિશામાં આવેલો છે? તો બગીચો એ શાળાની કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં આવેલો છે. પાંચમું, તળાવ ટાવરની કઈ દિશામાં આવેલું છે? તો દક્ષિણ દિશામાં આવેલું છે. તળાવ છે ટાવરની કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્નમાં બે વિકલ્પ જોડકા જોડવાના છે. તો અહીં જોડકા જોડેલા છે, આકૃતિની સાથે સી, પછી આની સાથે ડી આવશે, ત્રીજાની સાથે બી આવશે અને ચોથાની સાથે એ આવશે. પ્રશ્નમાં 3-1, નીચેનાનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કરો. તો 7 દશાંશનું 0.7, 45 સ્વાયાંશનું 0.45, 28 સ્વાયાંશનું 0.28 થશે. નીચેનાનું સાદું અપૂર્ણાંકમાં રૂપાંતર કરો તો 0.8નું 8 દશાંશ થશે, 0.93નું 93 સ્વાયાંશ થશે. ચોથું, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. 1/2 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો 50 પૈસા થાય. 5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? તો 500 સેન્ટીમીટર થાય. અને 200 ગ્રામ, 2000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો 2 કિલોગ્રામ થાય. પ્રશ્નમાં 5, નીચેના દાખલા ગણો. અહીં આકૃતિ આપેલી છે, તેની પરિમિતિ આપણે શોધવાની છે. તો મિત્રો, આ દાખલા આપણે પાછળ જોઈશું. આગળ પહેલાં આપણે આલેખ જોઈ લઈએ. તો પ્રશ્ન નંબર 6, ધોરણ 5ના વિદ્યાર્થીઓને 30 દિવસની હાજરીના નીચે આપેલા આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપો. તો અહીં એક આલેખ આપ્યો છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કોની હાજરી સૌથી ઓછી છે? તો નૈતિકની હાજરી સૌથી ઓછી છે. બધા જ દિવસ હાજર રહેનાર વિદ્યાર્થી કોણ છે? તો જીયા છે. માયા કેટલા દિવસ શાળામાં હાજર રહી હતી? 25 દિવસ. જીયા અને રાગીના હાજર દિવસનો તફાવત કેટલો છે? તો 30 - 20 બરાબર 10 દિવસ. નૈતિક કરતાં ભવ્ય કેટલા દિવસ વધારે હાજર રહ્યો છે? 15 - 5 બરાબર 10 દિવસ વધારે હાજર રહ્યો છે. પ્રશ્ન નંબર 7, નીચેના આપેલા દાખલા ગણો. આ દાખલા પણ આપણે આગળ ગણતરી બતાવીશું. ચલો પ્રશ્ન નંબર 8 પહેલાં જોઈ લઈએ. નીચે આપેલા વિધાન પરથી આપેલા પ્રશ્નનો જવાબ આપો. તો વિધાન 1 છે, એક સિક્કાનું વજન 25 ગ્રામ હોય તો 25 સિક્કાનું વજન કેટલું થાય? તો 25 × 25 બરાબર 625 ગ્રામ થાય. બીજું, 1500 ગ્રામ વજનના કેટલા સિક્કા થાય? તો 1500 ભાગ્યા 25 બરાબર 60 સિક્કા થશે. ચલો આપણે પહેલાં દાખલા બાકી હતા એ જોઈ લઈએ. તો પ્રશ્ન નંબર 5 છે, એનો પહેલો દાખલો તો પરિમિતિવાળો. તો પરિમિતિ બરાબર શું થશે? અહીંયા 4 + 4 + 5 + 5 એટલે કે 23 સેન્ટીમીટર જવાબ આવશે. બીજું, લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીં લંબાઈ 22 + 16 છે તો 22 + 16 એટલે કેટલા થશે? 38 અને 38 = 36 સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ થશે. હવે અહીં ચોરસ ભાગની પરિમિતિ આપણને શોધવાની કીધેલી છે, તે આપણે અહીંયા શોધી છે કે ચોરસ ભાગની પરિમિતિ બરાબર 4 કૌંસમાં લંબાઈ. તો લંબાઈ અહીં 40 છે તો 4 કૌંસમાં 40 એટલે કેટલા થશે? 160 મીટર થશે. ચોથું, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. તો અહીં 35 × 20 આપેલા છે તો કેટલા થશે? 700 ચોરસ મીટર જવાબ આવશે. અને પાંચમો દાખલો છે, ચોરસનું ક્ષેત્રફળ. તો તે લંબાઈ ગુણ્યા લંબાઈ થશે, 60 × 60 બરાબર 3600 ચોરસ સેન્ટીમીટર થશે. તો આ 5-5 દાખલા આપણે ગણ્યા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7ના જે દાખલા બાકી હતા એ જોઈ લઈએ. તો કુલ મુસાફરોની સંખ્યા કેટલી છે? તો જહાજની સંખ્યા ગુણ્યા એક જહાજમાં મુસાફરની મુસાફરની કેટલી સંખ્યા છે એ આવશે. જહાજની સંખ્યા અહીં 15 છે અને મુસાફરની સંખ્યા 535 છે. તો બંનેનો ગુણાકાર કરશો તો આપણને 8025 મુસાફર જવાબ આવશે. બીજું, કુલ વૃક્ષની સંખ્યા શોધવા માટે એક હરોળમાં વૃક્ષની સંખ્યા અને કુલ હરોળ છે
માટે આપણે કુલ વૃક્ષની સંખ્યા મળી જાય. અહીં કુલ વૃક્ષની સંખ્યા આપેલી છે અને કુલ હરોળ આપણે શોધવાની છે. આ રીતે સૂત્ર મૂકી અને સૂત્રની સાબિતી આગળ આપતા આપણને કુલ હરોળને કરતા બનાવીશું તો આપણને 38 જવાબ આવશે, જે શું હશે, કુલ હરોળની સંખ્યા દર્શાવે છે. હવે ત્રીજો દાખલો છે, કુલ રકમ શોધવાનો છે. તો એમાં પણ શું થશે કે વિદ્યાર્થીની સંખ્યા ગુણ્યા એક વિદ્યાર્થીએ જેટલા પ્રવાસ માટે રૂપિયા જમા કરાયા છે એ, તો 25 વિદ્યાર્થીઓ કુલ છે અને 550 રૂપિયા એક વિદ્યાર્થી જમા કરાયા છે, તો કુલ કેટલું કલેક્શન થશે, કુલ 13,750 રૂપિયા ભેગા થશે. ધન્યવાદ. જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. આભાર.